બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારની અરણીવાડા પ્રાથમિક શાળામાં ભૂતકાળ બની ગયેલા બાળગીતો અને જ્ઞાન સાથે ગમ્મત એટલે કે બાળકોને ડાન્સ દ્વારા શિક્ષક રોહિતભાઈ પટેલ શિક્ષણ આપે છે, જેથી કાંકરેજ તાલુકાની અરણીવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રોહિતભાઈ પટેલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાજેતરમાં સન્માન પુરસ્કાર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પાટણના બાલીસણાના વતની રોહિતભાઈ ચંદુભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાને પોતાની કર્મભૂમિ બનાવીને અનોખી રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. બાળકોને શાળાએ આવવાની મજા પડે, તેમને ભણતર ભારરૂપ ન લાગે તે માટે રોહિતભાઈ પટેલ સવારની સમૂહ પ્રાર્થના અર્ને વર્ગખંડમાં બાળગીતો પર ડાન્સ કરી બાળકોને શિક્ષણ આપે છે. તેઓ રસોઈ કળામાં પણ પારંગત છે. કોઈ પણ પ્રકારનો શરમ સંકોચ રાખ્યા સિવાય તિથિ ભોજન આપવાનું હોય ત્યારે તેઓ જાતે રસોઈ બનાવી બાળકોને ખવડાવે છે. આ શાળામાં મોટા ભાગના શિક્ષકો યુવાન છે. આ યંગ ટીમ દ્વારા શાળામાં સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે અને વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ કરી વિદ્યાર્થીઓને શારીરિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે બીજી સ્કૂલના બાળકો પણ આ અભિનય ગીત દ્વારા કંઈક શીખે તે માટે તેમના સાથી શિક્ષક અંકિતભાઈ પટેલે અભિનય ગીતનો વિડીયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો અને જોતજોતામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પછી તો રોહિતભાઈ શિક્ષણ જગતમાં ખ્યાતિ પામ્યા અને બાળકોના પ્રિય શિક્ષક પણ બની ગયા. આ શાળામાં જ્યારે મને પીટીસી દરમિયાન તાલીમો જ્યારે થતી ત્યારે અમે અભિનય ગીત બાળ ગીત કરતા અને ત્યારે જ્યારથી અમે નોકરી શિક્ષક તરીકેની ફરજ બજાવી ત્યારે મને એવું લાગ્યું કે આ અંતરિયાળ વિસ્તાર છે, આપણા ગામના બાળકો શાળામાં આવવા માટે જીદ કરે, શાળામાં સમયસર પ્રાર્થના પહેલાં આવી જાય અને પ્રાર્થનામાં પણ સહભાગીદારીથી ભાગ લે, એના માટે આ બાળગીત અભિનય ગીત બાળકો સાથે અભિનય ગીત શરૂ કર્યું અને બાળકો એમાં ખૂબ રસ લેતા થયા. બનાસકાંઠા જિલ્લાના અંદર શાળા પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળાઓના અંદર શિક્ષકો દ્વારા ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે. અત્યારે હાલના અંદર કોરોના મહામારીના કારણે શિક્ષકો શેરી શિક્ષણ વર્ચ્યુઅલ શિક્ષણ સહિતની કામગીરી કરી રહ્યા છે. લગભગ છેલ્લા 4-5 વર્ષથી એવો ટ્રેન્ડ રહ્યો છે કે ખાનગી શાળાઓમાંથી બાળકો આપણું સારું શિક્ષણથી પ્રેરાઈ અને બાળકો સરકારી શાળા તરફ વળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 2,500-3,000 જેટલા બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવે છે. જિલ્લામાં વર્ષ 2017-18 2,863 બાળકો, 2018-19 2,707 બાળકો, 2019-20 વર્ષમાં 2,996 બાળકો તેમજ 2020-21 2,237 અને આ વર્ષ એટલે કે ચાલુ વર્ષ 2021-22 2,348 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને હજી પ્રવેશ મેળવવાનું ચાલુ છે. શ્રી પરમારે કહ્યું કે થરાદ તાલુકાની આનંદનગર સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે 75 જેટલા બાળકોએ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. મને વિશ્વાસ છે કે હવે સરકારી શાળાઓનો જમાનો આવવાનો છે. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.